હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ગણ અંતર્ગત તો કે જુદી જુદી રીતે તમને જે વિધાનો આપ્યા હોય તેને યાદીની રીત અને જો યાદીની રીત આપે તો એને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકાય તે જોઈએ. આ ઉપરાંત તો કે આપેલી જે કાંઈ માહિતી છે તે ગણ તરીકે સ્વીકાર્ય છે અથવા તો ગણમાં સમાવેશ થતી નથી તેની ચર્ચાઓ કરીશું. સૌથી પહેલું તો કે અહીંયા આગળ તમે દરેક પ્રશ્નમાં કંઈક નવી માહિતી શીખશો તો ખૂબ જ સરળતાથી આપણે સમજતા જઈએ. સૌથી પહેલું તો કે અહીંયા આગળ કીધું છે કે x છે તે એવી સંખ્યા લેવો કે જે ધન પૂર્ણાંક સંખ્યા હોય, એટલે કે ઋણ સંખ્યા તમારે લેવાની નથી. બીજું, સાથે શરત તમને આપેલી છે કે x નો વર્ગ એ લેસ ધેન 40, એટલે કે x વર્ગ જે 40 થી ઓછા જ હોવા જોઈએ. તો અહીંયા આગળ તમે એક છે તે એક નો વર્ગ કરો તો તે 40 કરતા ઓછો રહે, આવું ક્યાં સુધી શક્ય છે? તો કે તમે 6 નો વર્ગ 36 કરો, એટલે કે x બરાબર 6 છે તો તમે એનો વર્ગ કરો તો એ 40 કરતા ઓછો રહે છે, પરંતુ જો તમે x ની બદલે 7 લેશો તો 7 નો વર્ગ શું થઈ જશે? તો કે 40 કરતા વધી જશે, તો 7 આવી શકે નહીં. બીજો કે ઋણ સંખ્યા હોય એના વર્ગ પણ શું મળે? ધન મળે. પરંતુ અહીંયા આગળ કેવી ફક્ત વાત કરી હતી, ધન પૂર્ણાંક જ લેવાના છે, ઋણ પૂર્ણાંકો આપણે લેવાના નથી. એટલા માટે અહીંયા આગળ આપણે જે યાદીની રીત હોય એને તો કે એકનો વર્ગ છે એ 40 કરતા નીચે રહે, એવી જ રીતે x ની બદલે હું 2 પસંદ કરું તો એનો વર્ગ પણ 40 કરતા ઓછો રહે. 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 અને 6, હવે આ બધી કઈ સંખ્યા આવી શકે નહીં. જો અહીંયા ગળ તમને ખાલી પૂર્ણાંક લખેલો હોત તો તમારે 0, માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, માઇનસ 4, માઇનસ 5 અને માઇનસ 6 પણ લેવા પડે તખરા. એટલે ખાસ અહીંયા ગળ તમારે જોવાનું કઈ રીતે વિધાન પૂછેલું છે. હવે બીજો પ્રશ્ન જોઈએ તો કે આ વિધાન છે એને તમે ગુણધર્મની રીતે લખો. તો અહીંયા ગળ તમે જુઓ કે 1 પછી સીધો 1 ઊંચા પછી 9, એટલે કે આ કોઈકના વર્ગ તરીકે તમને રજૂ કરેલો છે. તો ગણ એ જે ત્યાં આગળ x કે જ્યાં x એ શું હોવું જોઈએ? તો કે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. આવી રીતે લખી શકો, કારણ કે પ્રાકૃતિક એટલે 1 2 3 4. જો તમે પૂર્ણાંક સંખ્યા કહો તો પૂર્ણાંકની અંદર 0 આવે, પરંતુ અહીંયા આગળ 0 નો સમાવેશ થતો નથી. એટલા માટે ઇન કેસ કે તમારે પૂર્ણાંક તરીકે લખવું હોય તો શું લખવું પડે? તો કે x એ શૂન્યેતર પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક છે? શૂન્યેતર. શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક હોય એના વર્ગ તરીકે આપેલી માહિતીને લખી શકો, એટલે કે -1 નો વર્ગ પણ +1 થાય અને +1 નો વર્ગ પણ શું થાય? +1. -2 નો વર્ગ છે 4 મળશે, તો 2 નો વર્ગ પણ તમને 4 મળશે, એટલે કે શૂન્ય સિવાયની તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેશો તો તમને જવાબ છે 1 4 9 16 25, એવી રીતે અનંત સુધી મળા કરશે. એટલે કે અહીં આગળ તમે કહી શકો x એ કેવો હોવો જોઈએ? તો કે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હશે. હવે તો કે એની પછીનો પ્રશ્ન આગળ વાંચીએ જેની અંદર પણ આપણે આપેલી માહિતીને ગુણધર્મ તરીકે લખવાની કીધેલી છે. તો 1/2, 2/3, 3/4, 4/5, 5/6. તમે અહીં આગળ જુઓ તો અંશ કરતા બધી જગ્યાએ છેદ શું થાય છે? તો કે +1 એક વધે છે, એટલે કે આને એવું કહી શકાય કે કોઈ પણ સંખ્યા n હું સ્વીકારું કે જ્યાં ઉપર n હોય તો નીચે શું થશે? તો કે n+1. બીજું કે અહીંયા આગળ n છે એ કેવી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. એટલે n એ કેવી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યા. અને બીજું સાથે લખી શકીએ કે n છે એ વધારે વધારે 6/7 આપણને ગુણોત્તર મળે છે, તો n વધુમાં વધુ કેટલો છે? 6 છે. એટલે કે 1 થી શરૂ થાય n <= n <= 6, અથવા એવું પણ લખી શકો કે 0 <= n <= 7, કારણ કે n જે પ્રાકૃતિક સંખ્યા છે જે આપણે 7 કરતા કેવી લેવાની છે? તો
સાતો હોઈ શકે નહીં પણ છ હોઈ શકે એટલે આમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો હવે તો કે તમારે અહીં આગળ બંને માહિતી લખેલી છે એટલે યોગ્ય રીતે આપણે જોઈએ તો સૌથી પહેલું એવું કેસ કે x એવો તમે પસંદ કરો કે જે તમને ધન પૂર્ણાંક તો મળે છે પરંતુ સાથે 18 નો ભાજક હોય 18 નો ભાજક એટલે કે 18 વડે ભાગાકાર થઈ શકે 18 નો જે સંખ્યા વડે ભાગાકાર થઈ શકે એવી સંખ્યા આપણને મળે તો 18 ના ભાગ પાડો તો 1 અને 18 આવે બીજું કે 9 2 18 અને 6 13 18 એટલે કે આપણને ધન પૂર્ણાંક કયો હોય અને 18 નો ભાજક કયો હોય એવો ગણ આપણને કયો મળે તો કે 1 2 3 6 9 18 બીજું વિચારો કે x પૂર્ણાંક પૂર્ણાંક એટલે ધન અને ઋણ બંને સંખ્યા હોઈ શકે જો અહીં આગળ પ્રાકૃતિક સંખ્યા લખે તો તમને જે માહિતી આપી હોય એમાંથી ખાલી ધન સંખ્યા જ આપણે લેવાની હોય એટલે અહીં આગળ તમારે ખાસ વિધાન સમજવાનું રહે છે x વર્ગ માઇનસ 9 ઇક્વલ ટુ 0 જો x વર્ગ માઇનસ 9 ઇક્વલ ટુ 0 હોય તો આના અવયવ પાડો એટલે x માઇનસ 3 x પ્લસ 3 therefore x ઇક્વલ ટુ 3 એન્ડ x ઇક્વલ ટુ માઇનસ 3 તો 3 અને માઇનસ 3 જો અહીંયા આપણે પૂર્ણાંક લખેલો એટલે 3 અને માઇનસ 3 બંને આવે પરંતુ એવું લખેલો કે પ્રાકૃતિક સંખ્યા છે તો ફક્ત 3 આવે તો માઇનસ 3 શક્ય નથી x એ પૂર્ણાંક છે અને x પ્લસ 1 ઇક્વલ ટુ 1 જો x પ્લસ 1 ઇક્વલ ટુ 1 હોય તો કમ્પલસરી છે કે x ની કિંમત હંમેશા શું હોય 0 હોય અને જે ગણમાં એક જ સભ્ય હોય તેને એકાકી ગણ પણ કહેવાય એટલે કે આ એકાકી ગણ માટેનું વિધાન છે x એ પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર પ્રિન્સિપલ શબ્દની અંદર જે અક્ષરો બે વખત આવતા હોય તેને જ્યારે આપણે ગણ તરીકે લખીએ છીએ યાદીની રીતની અંદર ત્યારે ફક્ત આપણે એક જ વખત દર્શાવીએ એટલે P R I N C A L જે આપણને યાદીની રીતે પ્રિન્સિપલ શબ્દને લખતા મળે છે હવે તો કે અહીંયા આગળ તમને જે થોડા પ્રશ્ન લખેલા છે એની અંદર કેવી માહિતી લખવાની તો કે સમૂહ છે ગણ દર્શાવે અથવા તો ગણ દર્શાવતો નથી ગણ ત્યારે જ દર્શાવી શકે જો એની અંદર કંઈક નિશ્ચિત સમૂહની વાત થયેલી નિશ્ચિત સમૂહની વાત કરો તો સૌથી પહેલો પ્રશ્ન વાંચો કે જેની અંદર તમને કહે છે કે જે અક્ષરથી શરૂ થતા હોય અને અંગ્રેજી કેલેન્ડર વર્ષ એટલે 12 મહિના જાન્યુઆરી થી ડિસેમ્બર તો એની અંદર જે થી શરૂ થતા મહિનાઓ હોય આપણને સ્પષ્ટ રીતે મળી શકે એટલે કે અહીંયા આપણે નિશ્ચિત સમૂહ છે ગમે તેને પૂછો કે જે થી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના મહિના તો બધા માટે જવાબ કેવો એક સરખો હોય તો બધા માટે જ્યારે સમાન જવાબ હોય ત્યારે શું કહેવાય ગણ દર્શાવે પરંતુ તમને એવું પૂછે કે ભારતના 10 પ્રતિભાશાળી લેખકોનો સમૂહ તો મારી દ્રષ્ટિએ જે લેખકો પ્રતિભાશાળી હોય તે તમારી દ્રષ્ટિએ કદાચ ન પણ હોય એટલે કે અહીં આગળ વ્યક્તિએ વ્યક્તિએ તમારો ગણ છે જે તમારો સમૂહ છે કેવો થાય બદલાય છે જો સમૂહ નિશ્ચિત હોય તો જ એને આપણે ગણ કહીએ નહીંતર એને ગણ કહેતા નથી એટલે કે આ જે સમૂહ છે 10 પ્રતિભાશાળી લેખકનો સમૂહ એ સ્પષ્ટ ગણ નથી દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ તો અહીંયા આગળ પણ સેમ પ્રોસેસ થાય કે દ્રષ્ટિએ કોઈ પણની દ્રષ્ટિએ 11 બેટ્સમેનો છે કેવો હોય ભિન્ન ભિન્ન હોય તો આવી સ્થિતિમાં છે આ ચોક્કસ ગણ દર્શાવતો નથી તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ તમારા વર્ગની વાત કરીએ તો તમારા વર્ગમાં જેટલા છોકરા હોય નિશ્ચિત સંખ્યામાં હોય નિશ્ચિત સંખ્યામાં હોય અને બધા માટે તમારા વર્ગના છોકરા ગમેને પૂછે તો એ સંખ્યા પણ અને એ વ્યક્તિ પણ એઝ ઇટ ઇઝ જ હોય એટલા માટે કેવો હોય તો કે એ ગણ દર્શાવે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ એ પણ એક તમે જુઓ તો નિશ્ચિત સમૂહ દર્શાવી દીધો 100 થી નાની એટલે 1 થી 99 તો એ સ્પષ્ટ છે કે 1 થી 99 થાય એવી જ રીતે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ તો મુનશી પ્રેમચંદે જે નવલકથાઓ લખેલી હોય એ મારી માટે જે લખી હોય તમારી માટે લખી હોય કારણ કે લેખક એક છે જો લેખક એક હોય તો એણે લખેલી નવલકથાનો સમૂહ બધા માટે કેવો હોય સરખો જ હોય એની અંદર ભિન્ન હોઈ શકે નહીં એટલે કે આ તમને ગણ દર્શાવશે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ બધા જ યુગ્મ પૂર્ણાંકો એટલે બધી જ બેકી સંખ્યા તમે ગમેને પૂછો તો બેકી સંખ્યા બધા જણાવી શકે તો એ તમારે શું થઈ ગયું સુનિશ્ચિત ગણ છે પરંતુ એ ગણ કેવો છે અનંત સુધી સુનિશ્ચિત છે આ પ્રકરણના બધા જ પ્રશ્નો તમે જે પ્રકરણ અત્યારે ગણ ભણો છો એ
પ્રકરણ ની અંદર આવતો કોઈ પણ પ્રશ્ન હોય તો સ્પષ્ટ થાય કે આ જ પ્રકરણ નો પ્રશ્ન છે એટલે કે તમને પ્રશ્ન પૂછે છે તો એ પ્રશ્ન નો સમૂહ કેવો હોય નિશ્ચિત હોય કે આ પ્રકરણ ની અંદર તે બાબત નો સમાવેશ કરી શકાય છે એટલે કે પ્રકરણ ના બધા જ પ્રશ્ન નો સમૂહ કેવો હોય નિશ્ચિત હોય એટલે કે એને ગણ તરીકે લખી શકો દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓ નો સમૂહ ભયાનક પ્રાણીઓ મારી દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ ભિન્ન હોઈ શકે મને જે પ્રાણીથી ડર લાગતો હોય કે તમને પણ ડર લાગે એવું જરૂરી હોતું નથી એટલા માટે તો કે આ ભયાનક પ્રાણીઓનો સમૂહ કેવો છે તો કે ચોક્કસ ગણ તરીકે લખી શકાતું નથી તો અહીંયા આગળ આપણે જે મુખ્ય બાબતો હતી તે ગણ અને ગુણધર્મોની યાદીની રીતે સમજાવી તેની આપણે પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળની એક્સરસાઇઝો જોઈશું જય હિન્દ જય ભારત